ગુજરાતમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના ગરીબ વર્ગ માટે અગત્યની ઘોષણા કરી છે કાર્ડ ધરાવતા છાસઠ લાખ ગરીબ પરિવારોને રાજ્ય સરકાર એક એક હજારની સહાય કરશે આ સહાય સીધા તેમના બેંક ખાતામાં જમા થઈ જશે આ યોજનાથી સરકારી તિજોરી પર છસો સાઠ કરોડનો બોજો આવશે કોરોનાએ ગુજરાતને અજગર ભરડો લીધો છે આજે રાજ્યમાં કોરોનાના નવા એકસો કેસ સામે આવ્યા છે માત્ર અમદાવાદમાં જ એક જ દિવસમાં નવા એકસો તેતાલીસ કેસ નોંધાયા છે સૌરાષ્ટ્રમાં રાજકોટ પણ હોટસ્પોટ છે રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં કોરોનાના વધુ પાંચ કેસ સામે આવ્યા છે ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં અત્યાર સુધીમાં કોરોનાના સાતસો પાંસઠ તથા રાજકોટમાં કોરોનાના ત્રીસ કેસ નોંધાયા છે સમગ્ર રાજ્યમાં કોરોનાના કુલ એક હજાર બસો કેસ થયા છે અને ઉડતાલીસ લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે દેશભરમાં કોરોનાના ચૌદ હજાર સાતસો ત્રેવીસ કેસ સામે આવ્યા છે અને કુલ ચારસો છન્નું લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે ભારતમાં કોરોના ટેસ્ટનું પ્રમાણ વધારવા સરકાર પગલાં લઈ રહી છે ટેસ્ટ વધતા કોરોનાના સંખ્યા પણ વધે તેવી ભીતિ છે જામનગરની જીજી હોસ્પિટલમાં આજે કોરોનાના છવ્વીસ શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ આવ્યા હતા જેમાં જામનગર જિલ્લાના તમામ એકવીસ દર્દીઓ તથા પોરબંદર જિલ્લાના તમામ પાંચ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે જામનગરનું એજ જે લાલ ચેરિટેબલ ટ્રસ્ટ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતું રહે છે લોકડાઉનમાં પણ ટ્રસ્ટે જરૂરિયાતમંદોને ભોજન પહોંચાડવાનું બીડું ઝડપ્યું છે લોકડાઉનના પ્રથમ તબક્કા દરમિયાન જ ટ્રસ્ટ દ્વારા પંદર હજારથી વધુ લોકોને ભોજન વિતરણ કરવામાં આવ્યું હતું લોકડાઉનમાં બીજા તબક્કામાં પણ આ સેવા અવિરત ચાલુ છે જામ્યુકોની ફૂડ શાખા દ્વારા જામનગરના હાપા માર્કેટયાર્ડમાં ચેકિંગ ડ્રાઇવ યોજવામાં આવી હતી ચેકિંગ દરમિયાન અઢીસો કિલો સડેલા પપૈયા મળતા તમામ અખાદ્ય પપૈયાનો નાશ કરવામાં આવ્યો હતો ભારતમાં લોકડાઉન ત્રણ મેના દિને પૂરું થાય છે ચાર મેથી હવાઈ સેવા શરૂ થવાની શક્યતા છે એર ઇન્ડિયાએ ચાર મેથી ડોમેસ્ટિક ફ્લાઇટ્સના બુકિંગ શરૂ કરી દીધા છે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ એક જૂનથી શરૂ થશે જેના બુકિંગ પણ આરંભ થઈ ગયા છે